હલો મિત્રો, કેન અને કુડ આ બે મોડલ વર્બ્સ નો નેટિવ સ્પીકર્સ જેની ઇંગ્લિશ માતૃભાષા છે લોકો બહુ ઉપયોગ કરે છે. પણ ઇન્ડિયન્સ ની વાત કરીએ એમાં પણ ગુજરાતીઓ આપણે કેન નો ઉપયોગ તો કરીએ છીએ પણ કુડ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. એનું કારણ એ કે આપણને એમનો પ્રોપર ઉપયોગ નથી ખબર હોતા. મિત્રો, આજના વિડીયોમાં કેન અને કુડ ના પ્રોપર ઉપયોગ, એકદમ સચોટ ઉપયોગ તમને જાણવા મળશે. આજના વિડીયો જોયા પછી તમે કેન અને કુડ ના ઉપયોગમાં કોઈ પણ દિવસ સંકોચ અનુભવશો નહીં. મિત્રો, જે લોકો પહેલી વખત મારા ચેનલનો વિડીયો જોવે છે એમને વિનંતી કરીશ, પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડે આપેલા ઘંટડીના બટનને દબાવી રાખો. જો તમને મારા ભણાવવાની સ્ટાઇલ ગમે તો પ્લીઝ મારા ચેનલને લાઇક કરજો, શેર કરજો. તો મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરો ને ચાલો શરૂઆત કરીએ. કેન વર્સિસ કુડ. પહેલામાં પહેલો ઉપયોગ જોઈએ. કેન નો પહેલો ઉપયોગ શું છે? એનો પહેલો ઉપયોગ છે અબિલિટી દર્શાવવા માટે. અબિલિટીને જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્ષમતા. બરાબર, કોઈ વ્યક્તિની ક્ષમતા દર્શાવવા માંગતા હોય. બરાબર, કોઈ વ્યક્તિની ક્ષમતા. પણ યાદ રાખજો મિત્રો, કોઈ વ્યક્તિની ક્ષમતા જો તમે પ્રેઝેન્ટમાં, વર્તમાન કાળમાં, હમણાં દર્શાવવા માંગતા હોય, હમણાં એ વ્યક્તિમાં એ ક્ષમતા છે એવું દર્શાવવા માંગતા હોય, ત્યારે ને ત્યારે જ તમે કેન નો ઉપયોગ કરી શકો. ફરી એકવાર રિપીટ કરું છું, જ્યારે તમે કોઈ વ્યક્તિની ક્ષમતા વર્તમાનમાં, હમણાં એ વ્યક્તિમાં એ ક્ષમતા છે એવું દર્શાવવા માંગતા હોય, ત્યારે ત્યારે હંમેશા કેન નો ઉપયોગ કરો. દાખલા તરીકે નું ઉદાહરણ સહી સમજે, હું જયારે કહું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ, બરાબર, એનું ગુજરાતી થાય હું ઇંગ્લિશ બોલી શકું છું. જ્યારે હું કહું છું હું ઇંગ્લિશ બોલી શકું છું, એનો કહેવાનો ભાવાર્થ એ હોય છે કે મારામાં એ અબિલિટી છે, મારામાં એ ક્ષમતા છે કે હું ઇંગ્લિશ બોલી શકું છું. અને જ્યારે હું બોલું છું કે હું ઇંગ્લિશ બોલી શકું છું, એ વાક્ય સામા થઈ ગયું પ્રેઝેન્ટમાં, વર્તમાન કાળમાં, હાલમાં. અને આજે કૌંસમાં લખ્યું છે અફર્મેટિવ. બરાબર, અફર્મેટિવ એટલે કે સકારાત્મક વાક્ય બોલવા માંગતો હોય અને એમાં હું અબિલિટી દર્શાવવા માંગતા હોય પ્રેઝેન્ટમાં, ત્યારે હંમેશા મારે કેન નો ઉપયોગ કરવો પડે. ઓકે, હું દાખલા તરીકે એવું કહેવા માંગુ પ્રેઝેન્ટમાં જ, વર્તમાનમાં જ, કે હું ઇંગ્લિશ બોલી નથી શકતો, તો હું એને કઈ રીતે બોલીશ? હું કહીશ આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. એન એટલે નેગેટિવ, નકારાત્મક. બરાબર, આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. કેન અને નોટ એ મલાઈને થઈ ગયું નકારાત્મક. કેનોટ, મિત્રો યાદ રાખજો કે કેન અને નોટ ને તમે અલગ અલગ ના લખી શકો, એની વચ્ચે સ્પેસ ના હોવું જોઈએ, હંમેશા ભેગું હોવું જોઈએ. આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. આની જગ્યાએ, કેનોટ ની જગ્યાએ મોડર્ન ઇંગ્લિશમાં કન્ટ્રક્શન યુઝ કરવામાં આવે છે, જેને કહેવામાં છે કેન્ટ, કાં તો આપણે ઘણા બધા કાન્ટ કહે છે, આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, કાં તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. બરાબર, તો એ રીતે પણ તમે બોલી શકો. પણ મિત્રો યાદ રાખજો, એને બોલી શકો, જયારે આપણે લખવાનું ત્યારે સારામાં સારું કહેવાય કેનોટ. દાખલા તરીકે વિચારો, હું વર્તમાન કાળમાં જ પ્રશ્ન પૂછવા માંગુ બીજી વ્યક્તિને, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? તો એને કઈ રીતે કહીશ? કેન આઈ જે, કેન આઈ જશે પહેલા સ્થાને, અને હું સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછીશ કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? મારા કહેવા પાછળનો ભાવાર્થ શું? શું તમારામાં એક ક્ષમતા છે કે તમે ઇંગ્લિશ બોલી શકો છો? બરાબર, દાખલા તરીકે હું આ વાક્યને નેગેટિવ ઇન્ટેરોગેટિવ બોલવા માંગુ, કેન્ટ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી નથી શકતા? બરાબર, શું તમારામાં એક ક્ષમતા નથી કે તમે ઇંગ્લિશ બોલી શકો? બરાબર, નેગેટિવ ઇન્ટરોગેટિવ. દાખલા તરીકે હું વિચારો, હું આ જ વાક્યને ડબલ્યુએચ ના કોઈ શબ્દ સાથે પૂછવા માંગુ, હું એવું કહેવા માંગુ વાય કેન્ટ યુ સ્પીક ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ કેમ નથી બોલી શકતા? તમારામાં એક ક્ષમતા કેમ નથી કે તમે ઇંગ્લિશ બોલી શકો? બરાબર, વર્તમાન કાળમાં વધતા હું ડબલ્યુએચ શબ્દનો ઉપયોગ કરીને સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછું છું ક્ષમતા વિશે. એટલે યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તમે કોઈ વ્યક્તિની ક્ષમતા વિશે વાત કરતા હોય અને પ્રેઝેન્ટમાં એ વાક્ય બોલવા માંગતા હોય, ત્યારે હંમેશા કેન નો ઉપયોગ કરો. હવે પ્રશ્ન એ થાય કે કેન નો ઉપયોગ તો ખબર પડી, કુડ નો ઉપયોગ ક્યારે કરવો? એની વાત કરીએ. કુડ નો ઉપયોગ તમે ક્યારે કરી શકો? ભૂતકાળની ક્ષમતા દર્શાવવા માંગતા. તમે પ્રેઝેન્ટની ક્ષમતા દર્શાવવા માટે કેન નો, પણ કોઈ વ્યક્તિમાં કોઈ ક્ષમતા હતી પણ ક્યારે? ભૂતકાળમાં.
ત્યારે ત્યારે હંમેશા તમારે કુડ નો ઉપયોગ કરો. બરાબર, કેન નો ઉપયોગ પ્રેઝન્ટમાં, કુડ નો ઉપયોગ ભૂતકાળમાં, ભૂતકાળની ક્ષમતા દર્શાવવા માટે. દાખલા તરીકે હું કહું, હું હી કુડ ડાન્સ ઇન સ્કૂલ. દાખલા તરીકે મારો એક ફ્રેન્ડ હતો, એ જયારે અમે સ્કૂલમાં હતા, ભૂતકાળમાં હતા, ત્યારે એ સારું ડાન્સ કરતો હતો. જયારે હું કહું છું હી કુડ ડાન્સ ઇન સ્કૂલ, એનો મતલબ એ થાય છે કે જયારે સ્કૂલમાં હતો ત્યારે એ સારું ડાન્સ કરી શકતો હતો. એમાં ભૂતકાળમાં એક ક્ષમતા હતી કે ડાન્સ કરી શકતો હતો, હવે ખબર નહીં. બરાબર, મને અત્યારનું પડી નથી, હું ફક્ત ભૂતકાળની ક્ષમતાની વાત કરવા માંગુ છું. ત્યારે હંમેશા કુડ નો ઉપયોગ કરો. આ થઈ ગયું અફર્મેટિવ વાક્ય. દાખલા તરીકે હું નેગેટિવ બોલું, હી કુડન્ટ ડાન્સ ઇન સ્કૂલ, હું એ સ્કૂલમાં ડાન્સ કરી શકતો ન હતો. એમાં પણ ભૂતકાળ, પણ હું કેમ કે નકારાત્મક વાક્ય બોલું છું એટલે મારે કુડન્ટ બોલવું પડે, કુડ વત્તા નોટ. બાબા, હી કુડન્ટ ડાન્સ ઇન સ્કૂલ. તો ખ્યાલ આવી ગયો મિત્રો, ક્ષમતાની વાત કરતા હોય અને ભૂત પ્રેઝન્ટની વાત કરતા હોય ત્યારે કેન નો ઉપયોગ, ક્ષમતાની વાત કરતા હોય પણ ભૂતકાળમાં એક ક્ષમતા હતી એવું કહેવા માંગતા હોય ત્યારે કુડ નો ઉપયોગ કરો. વાત કરીએ બીજા ઉપયોગની. કેન નો ઉપયોગ પહેલા વાત કરીએ પોસિબિલિટી દર્શાવવા માટે. પોસિબિલિટી આપણે ગુજરાતીમાં શું કહે, સંભાવના દર્શાવવા માટે. બરાબર, યુ કેન બાય વોટર ફ્રોમ નેક્સ્ટ સ્ટેશન. દાખલા તરીકે વિચારો મિત્રો, તમે તમારો કોઈ ફ્રેન્ડ છે, તમે લોકો કોઈ જગ્યાએ ટ્રેનમાં જઈ રહ્યા હતા ઇન્ટરવ્યુ આપવા કે વોટ એવર કામથી, એ લેટ પડ્યો, લેટ પડ્યો એને ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ એટલે એ ટ્રેનમાં ચડી ગયો, પણ એને તરસ લાગી હતી. તો તમારો ફ્રેન્ડ તમને કહે છે, યાર મને બહુ તરસ લાગી હતી પણ હું પાણી ખરીદી ના શક્યો. તમારો ફ્રેન્ડ એવું કહે છે કે ચિંતા ના કરીશ, આગલા સ્ટેશન પર તું પાણી ખરીદી શકીશ. બરાબર, તો જયારે એવું કહે છે કે આગલા સ્ટેશન પર તું પાણી ખરીદી શકીશ, ત્યારે એ શું સંભાવના દર્શાવે છે, એ શક્ય છે. બરાબર, કે આગલા સ્ટેશન પર પાણીની રેડી હશે, પાણીનો સ્ટોર હશે, તો તું ત્યાંથી ખરીદી શકીશ, એ સંભાવના છે, એ પોસિબિલિટી છે. બરાબર, હવે મિત્રો એક વસ્તુ મહત્વની યાદ રાખો કે જે આપણે કેન અને કુડ નો ઉપયોગ જોયો એબિલિટી દર્શાવવા માટે, એ ફક્ત અબિલિટી સુધી જ પૂરતો છે. ફરી એકવાર કહું છું મિત્રો, જ્યારે જ્યારે તમે અબિલિટીની વાત કરતા હોય ત્યારે જ કેન નો પાસ્ટમાં કુડ થાય છે. બાકી જેટલા પણ આપણે ઉપયોગ જોવા જવાના છે એ જનરલ ઉપયોગ છે, એમાં કોઈ કાળને મહત્વ નથી, એમાં ફક્ત સિચ્યુએશનને મહત્વ છે. ફરી એકવાર કહું છું, જ્યારે જ્યારે તમે ક્ષમતાની વાત કરતા હોય ત્યારે ને ત્યારે જ કેન નો પાસ થઈ જાય કુડ. પ્રેઝન્ટની ક્ષમતા કેન, ભૂતકાળની ક્ષમતા કુડ, પણ હવે પછીના જેટલા પણ ઉપયોગ જોઈશું એમાં કાળને કોઈ મહત્વ નથી, એ કયા સંજોગમાં એનો ઉપયોગ કરવો, કયા શબ્દોનો, એને જ મહત્વ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આઈએ પોસિબિલિટી સાથે, જ્યારે તમે કોઈ વ્યક્તિ વિશેષ કાં તો વ્યક્તિઓના સમૂહ વિશેષની પોસિબિલિટી વિશે વાત કરતા હોય, એનો મતલબ એ કે તમારો સબ્જેક્ટ કોઈ ચોક્કસ હોય, જનરલ નહીં. તો યાદ રાખજો, તમે જનરલ પોસિબિલિટી જ્યારે વિશે વાત કરતા હોય ત્યારની વાત નથી કરતો, તમારી પોસિબિલિટી કોઈ વ્યક્તિને લઈને ચોક્કસ હોય ત્યારે ત્યારે તમે કેન નો ઉપયોગ કરી શકો. જ્યારે કહું છું યુ કેન બાય વોટર ફ્રોમ નેક્સ્ટ સ્ટેશન, એનો મતલબ કે એ સંભાવના છે કે તું, જયારે પૂછું તું એટલે ચોક્કસ વ્યક્તિ છે, તું ખરીદી શકીશ, એ સંભાવના છે કે તું ખરીદી શકીશ વોટર, પાણી આગલા સ્ટેશનથી. હું એક ચોક્કસ વ્યક્તિને પોઈન્ટ આઉટ કરીને કહી રહ્યો છું. બીજું ઉદાહરણ જોઈએ, જયારે હું કહું છું ઇન્ડિયા કેન વિન ધીસ મેચ, જયારે હું કહું છું ઇન્ડિયા આ મેચ જીતી શકે છે, બરાબર, એટલે ઇન્ડિયા એવી સિચ્યુએશનમાં છે અને એવી સંભાવના છે કે ઇન્ડિયા 100% જીતી જ જશે, એવી સંભાવના છે. હું જયારે કહું છું ઇન્ડિયા ત્યારે ઇન્ડિયા તરફથી રમનારી ચોક્કસ એક ટીમની વાત કરું છું. ખ્યાલ આવી ગયો મિત્રો? ચોક્કસ એક ટીમની વાત કરું છું ત્યારે ત્યારે મારે હંમેશા કેન નો ઉપયોગ કરવો પડે. તો તમે વિચારશો કે તમે આ જે ભાર આપી રહ્યા છો ચોક્કસ વ્યક્તિ કાં તો વ્યક્તિના સમૂહની, એ કેમ બોલી રહ્યા છો, એનું તમને ઉદાહરણ કહું.
વાત કરીએ કુડની. મિત્રો ચિંતા ના કરશો, આ કે રેન વાળી હું વાત કરી રહ્યો છું. પહેલા વાત સમજી લઈએ કુડની. કુડનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે જનરલ પોસિબિલિટી વિશે વાત કરતા હો. કેનનો ઉપયોગ ક્યારે? જ્યારે ચોક્કસ વ્યક્તિ વ્યક્તિના સમૂહની સંભાવના વિશે વાત કરી રહ્યા હોય. કુડનો ઉપયોગ જનરલ પોસિબિલિટી માટે વાત કરતા હોય ત્યારે ત્યારે. દાખલા તરીકે હું જ્યારે કહું છું કે યુ કેન બાય, મારો સબ્જેક્ટ યુ એ ચોક્કસ વ્યક્તિ છે, ઇન્ડિયા એ ચોક્કસ વ્યક્તિનો સમૂહ છે, ઇન્ડિયાની જે ટીમ છે બરાબર એ ચોક્કસ વ્યક્તિનો સમૂહ છે, ત્યારે મારે કેન નો ઉપયોગ કરવો પડે. જનરલ પોસિબિલિટીઝ, જનરલ પોસિબિલિટીઝ એટલે શું? દાખલા તરીકે હું કહું છું હી કુડ ગેટ વિઝા ઇફ હી પ્રિપેર હિઝ ફાઇલ સ્ટ્રોંગ. એનું ગુજરાતી શું થાય? કે વિઝા મેળવી શકે છે જો એ એની ફાઇલને સ્ટ્રોંગ બનાવે. એની જે ફાઇલ બનાવે, આપણે જે વિઝા એમ્બેસી ઓફિસમાં જે વિઝા ફાઇલ મૂકવાની હોય છે, એ ફાઇલ જે એકદમ ચોક્કસ બનાવશે, એકદમ વેલ પ્રિપેર્ડ બનાવશે, સ્ટ્રોંગ બનાવશે, તો એના વિઝા મળી શકે છે. પણ એ જનરલ પોસિબિલિટી છે. એનું કારણ છે, ભલે હું હીને સંબોધીને કહું છું, પણ એની પાછળનો ભાવાર્થ સમજો. એકલો હી એટલે કે એકલો તે જ વિઝા મેળવી શકે છે જો એ સારી ફાઇલ બનાવશે? ના, જે કોઈ પણ સારી ફાઇલ બનાવશે બધાને વિઝા મળી શકે છે. જે કોઈની ફાઇલ જે વિઝાના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે, જે ડોક્યુમેન્ટ જોઈતા એ પ્રમાણે બનાવી હશે, બધાને વિઝા મળી શકશે. એ જનરલ પોસિબિલિટી થઈ ગઈ. બીજું ઉદાહરણ જોઈએ. જયારે હું કહું છું હી કુડ ગેટ કોલ્ડ વેર જેકેટ, સોરી યુ કુડ ગેટ કોલ્ડ વેર જેકેટ, તને ઠંડી થઈ શકે છે, તને ઠંડી થઈ જશે જો તું જેકેટ ને. દાખલા તરીકે વિચારો કે ઠંડીનો મોસમ છે બરાબર, હું મારા ફ્રેન્ડને કાં તો મારા ભાઈને ગમે તેને કહું છું કે તને ઠંડી થઈ જશે જો તું જેકેટ નહીં પહેરે, તો એ ફક્ત મારા ફ્રેન્ડને કે મારા ભાઈને મારા ફેમિલી મેમ્બરને લાગુ પડે છે? ના, ઠંડીના મોસમમાં ઠંડી એટલી બધી છે કે જે કોઈ પણ સારા કપડાં જેકેટ નહીં પહેરે, દાખલા તરીકે ગરમ કપડાં નહીં પહેરે, દરેકને ઠંડી થઈ શકે. ખાલી એ સ્પેશિયલ નથી મારો ફ્રેન્ડ કે મારો ભાઈ, દરેક જે પણ ઠંડીના મોસમમાં જેકેટ નહીં પહેરે દરેકને થઈ શકે છે. એ શું થઈ ગયું? જનરલ પોસિબિલિટી થઈ ગયું. હવે વાત કરીએ મિત્રો, આજે આપણે ક્રોસમાં લખ્યું છે ઇટ કેન રેઇન ટુડે. ઘણા બધા તમે યુટ્યુબ વિડીયો જોશો કાં તો ઓનલાઈન મટીરિયલ વાંચશો, એમાં લખ્યું હશે કે ઇટ કેન રેઇન ટુડે. હવે ઇટ કેન રેઇન ટુડે એ શું થઈ ગયું? 50-50 પોસિબિલિટી. જયારે હું કહું છું ઇટ કેન રેઇન ટુડે, તો એનો મતલબ એ કે પોસિબલ છે કે રેઇન થઈ પણ શકે છે, અને પોસિબલ છે કે રેઇન નથી પણ થઈ શકતી. તો એ ચોક્કસ નથી. જેમ આપણે વાત કરી કે જ્યારે ચોક્કસ પોસિબિલિટી, ચોક્કસ સંભાવનાની વાત કરતા હોય ત્યારે કેન નો ઉપયોગ જ કરવો. જયારે હું પૂછું, ઘણા બધા યુટ્યુબર્સ એવું બોલે છે ઇટ કેન રેઇન ટુડે, એ ગ્રામેટિકલ ખોટું છે. એનું કારણ કે એ ચોક્કસ નથી, થઈ પણ શકે છે ને નથી પણ થઈ શકતું. ત્યારે મારે શું કહેવું? ઇટ કેન, સોરી ઇટ કુડ રેઇન ટુડે. ઇટ કુડ રેઇન ટુડે હું જયારે બોલું છું એનો મતલબ કે હું ચોક્કસ નથી બોલી રહ્યો, રેઇન થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતું. તો યાદ રાખજો, જ્યારે પણ તમે 50-50 સિચ્યુએશનની વાત કરતા હોય હંમેશા કુડ જ આવશે, કોઈ દિવસ કેન નહીં આવે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ફરક હતો પોસિબિલિટીમાં કેન નો ઉપયોગ ક્યારે કરો, કુડ નો ઉપયોગ ક્યારે કરો. મિત્રો યાદ રાખજો, હું અહીં કાળની વાત નથી કરી રહ્યો. કાળનું રૂલ ફક્ત અબિલિટી સાથે જ સંકળાયેલો છે. કેન અને કુડ નો ત્રીજો અને છેલ્લો ઉપયોગ જોઈએ, એ છે પોલાઇટ એક્સપ્રેશન સાથે. જ્યારે જ્યારે તમે પોલાઇટ એક્સપ્રેશન, મિત્રો પોલાઇટ એક્સપ્રેશન ઇંગ્લિશમાં કયા હોય? ચાર છે પોલાઇટ એક્સપ્રેશન ઇંગ્લિશમાં. એ છે ઓફર. જ્યારે તમે ઓફર કરવા માંગતા હોય, તમારી મદદ બીજાને ઓફર કરવા માંગતા હોય, પોલાઇટ એક્સપ્રેશન ગણાય. સજેશન, સલાહ આપવા માંગતા હોય, એડવાઇસ આપવા માંગતા હોય, એને પણ પોલાઇટ એક્સપ્રેશન કહેવાય. રિક્વેસ્ટ, વિનંતી કરવા માંગતા હોય, એને પણ ઇંગ્લિશમાં પોલાઇટ એક્સપ્રેશન કહેવાય. અને છેલ્લું છે પરમિશન. જ્યારે તમે પરમિશન મેળવવા માંગતા હોય, તમે પરમિશન મેળવવા માંગતા હોય, એને પણ પોલાઇટ એક્સપ્રેશન કહેવાય. હવે આપણે એ તો જોઈ લીધું કે આ ચારને પોલાઇટ એક્સપ્રેશન કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે કયા વખતે કેન નો ઉપયોગ કરવો અને કયા વખતે કુડ નો ઉપયોગ કરવો. તો દરેકને ડિટેલમાં સમજીએ. પહેલામાં પહેલું છે ઓફર. જ્યારે ઓફરિંગ હેલ્પ ટુ સમવન, જ્યારે તમે તમારી હેલ્પ,
તમે કોકને હેલ્પ કરવા માંગતા હોય અને તમારી હેલ્પ ઓફર કરવા માંગતા હોય, તમારા મદદની રજૂઆત કરવા માંગતા હોય, ત્યારે ત્યારે હંમેશા તમારે કેન નો ઉપયોગ કરવો. પણ મહત્વની યાદ રાખો, મિત્રો, મેં કૌંસમાં શું લખ્યું છે? અનનોન. ઓલવેઝ યુઝ કેન, એ તો લખ્યું જ, પણ એની બાજુમાં શું લખ્યું છે? અનનોન. યાદ રાખો મિત્રો, જ્યારે તમે તમારા હેલ્પની ઓફર કરવા માંગતા હોય બીજી વ્યક્તિને, પણ એ વ્યક્તિ અનનોન હોય, તમારા માટે સ્ટ્રેન્જર હોય, તમે એ વ્યક્તિને ના જાણતા હોય, ત્યારે ત્યારે જ હંમેશા તમે કેન નો ઉપયોગ કરી શકો. બરાબર? ઉદાહરણ સહી સમજીએ, તમે રોડ પર જઈ રહ્યા છો, એક આંટી છે, ઉંમર લાયક છે, પણ બહુ બધી બેગ છે એના હાથમાં. તમે એવું કહેવા માંગો છો કે હું આંટી તમારી બેગ લઈ લઉં, કેન આઈ કેરી યોર બેગ્સ? બરાબર? જ્યારે તમે કેન આઈ કેરી યોર બેગ કહો છો, એ વખતે આંટી ને તમે ઓળખતા નથી, તમારાથી સંકળાયેલા નથી, આંટી તમારા માટે ટોટલી સ્ટ્રેન્જ છે. અને જ્યારે તમે કેન આઈ નો ઉપયોગ, કેન નો ઉપયોગ કરીને તમારી હેલ્પ ઓફર કરો છો, એ વખતે તમે, કેમ કે હેલ્પ ઓફર કરો છો, માંગી નથી રહ્યા, ઓફર કરો છો, ત્યારે તમે બીજી વ્યક્તિને માન આપીને તમારી જાતને નીચી કરો છો. કેમ કે તમે તમારી જાતને નીચી કરો છો, એનો મતલબ કે તમારે તમારી જાતને મહત્વ ના આપી શકો, અને તમે તમારી જાતને મહત્વ ના આપી શકો વત્તા એ વ્યક્તિ તમારા માટે અનનોન હોય, સ્ટ્રેન્જર હોય. હંમેશા તમે કેનનો જ ઉપયોગ કરો. એટલે જ મિત્રો, આપણે બેંકમાં કાં તો એરપોર્ટ પર જઈએ, લખ્યું હશે કેન આઈ હેલ્પ યુ, એ પોતાની જાતને નીચી ગણીને કહેવા માંગે છે. તમે કોઈ પણ જાતની હેલ્પ મારી જોડે લઈ શકો છો, કેન આઈ હેલ્પ યુ. અને જ્યારે કહે છે કેન આઈ હેલ્પ યુ, એ વખતે કોઈ પણ વ્યક્તિ, તમે એકલા નહીં, કોઈ પણ વ્યક્તિ આવીને એમની જોડે મદદ માંગી શકે છે. એ વ્યક્તિ એમની માટે તો શું થઈ ગઈ? અનનોન થઈ ગઈ. જે પણ વ્યક્તિ એમની પાસે મદદ લેવા માંગે છે, એ વ્યક્તિને પહેલેથી જાણતા નથી, એ વ્યક્તિ અનનોન વ્યક્તિ છે. બરાબર? તો વાત કરીએ, આ તો થઈ અનનોન હોય તો કેન નો ઉપયોગ કરો, પણ ઓફર સાથે જે એ વ્યક્તિ નોન હોય તો શું કરવું એની વાત કરીએ. મેકિંગ ઓફર, વેન ધ પર્સન ઇઝ રિસ્પેક્ટેડ એન્ડ મોસ્ટલી વી નો દેટ પર્સન, જ્યારે એ વ્યક્તિ રિસ્પેક્ટેડ હોય અને એ વ્યક્તિને જો તમે પહેલેથી જાણતા હોય, એ વ્યક્તિને ઓળખતા હોય, તો શું કરવું? એ સંજોગોમાં વુડ નો ઉપયોગ કરવો. મિત્રો, જ્યારે તમે તમારી હેલ્પ ઓફર કરવા માંગતા હોય, ત્યારે કુડ નો ઉપયોગ આવે જ નહીં. કુડ નો ઉપયોગ આવે જ નહીં. કુડ નો ઉપયોગ કોઈ દિવસ તમે ઓફર માટે ના કરી શકો. હંમેશા કાં તો કેન નો ઉપયોગ કરીશો, કાં તો વુડ નો ઉપયોગ કરી શકો. જેમ આપણે આગળ વાતી, કેન નો ઉપયોગ અનનોન વ્યક્તિ સાથે, કુડ નો, વુડ નો ઉપયોગ નોન વ્યક્તિ સાથે. દાખલા તરીકે વિચારો, તમારી સોસાયટીમાં એક મિસ્ટર પટેલ રહે છે, એક પટેલ અંકલ રહે છે, એમની જોડે બહુ બધી બેગ છે. તે વખતે તમે કેન નો ઉપયોગ ના કરી શકો, કેમ કે વ્યક્તિને તમે ઓળખો છો, તમારી સોસાયટીમાં રહે છે. તો તમે વ્યક્તિને ઓફર કરવા માંગો, તમારે શું બોલવું પડશે? પટેલ અંકલ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ કેરી યોર બેગ? વુડ યુ માઇન્ડ? કાં તો હું એવું કહી શકું કે પટેલ અંકલ, વુડ ઇટ બી ઓકે ઇફ આઈ કેરી યોર બેગ? બરાબર? તમે તમારી હેલ્પ ઓફર તો કરી રહ્યા છો, પણ એ વ્યક્તિ તમારાથી નોન છે, તમે એ વ્યક્તિનો ઓળખો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓફર વખતે આ બે વસ્તુ ધ્યાનમાં રાખી અગત્યની છે. હવે વાત કરીએ સજેશન હોય તો શું કરવું. ગિવિંગ સજેશન, યુઝ કુડ. મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમે બીજી વ્યક્તિને સજેશન આપતા હોય, હંમેશા કુડ નો ઉપયોગ જ થાય. કોઈ દિવસ કેન નો ઉપયોગ સજેશન આપવા માટે ના થઈ શકે. એનું કારણ કે જ્યારે તમે સજેશન આપો છો, ત્યારે એ સામેવાળી વ્યક્તિ પર છે કે સજેશન એક્સેપ્ટ કરશે કે નહીં કરે, એ 50-50 ચાન્સીસ છે. જેમ આપણે આગળ પોસિબિલિટીમાં વાત કરી, જ્યારે પણ 50-50 ચાન્સીસ હોય, તમે કેન નો ઉપયોગ ના કરી શકો, કુડ નો જ ઉપયોગ કરો. દાખલા તરીકે હું કહું, મારા ઓફિસના મિત્રો વિચારી રહ્યા છે કે આજે બધા મળીને બહાર લંચ કરીએ. બરાબર? હું થોડા દિવસ પહેલા એક નવા રેસ્ટોરન્ટ જે બન્યું છે એમાં ગયેલો, અને ત્યાંનું એ રેસ્ટોરન્ટનું ખાવા મને ગમ્યું. હવે હું મારા જે ઓફિસના ભાઈબંધો છે એમને સજેશન આપેલું છે કે એક નવી રેસ્ટોરન્ટ ખુલી છે, આપણે ત્યાં જઈ શકીએ છીએ. હવે હું જયારે કહું છું,
જઈ શકીએ છીએ ત્યારે હું સજેશન આપી રહ્યો છું, પણ એ મારા ફ્રેન્ડ પર, મારા ઓફિસના મિત્રો પર આધાર છે કે લોકો મારા સજેશન એક્સેપ્ટ કરશે કે નહીં કરે. 50-50 ચાન્સ બરાબર. એટલે જ્યારે પણ તમે સજેશન આપવા માંગતા હોય ત્યારે હંમેશા કુડ નો ઉપયોગ કરો. એનું કારણ, કેન નો ઉપયોગ કેમ ના કરી શકાય? કેન નો ઉપયોગ એટલે ના કરી શકાય, દાખલા તરીકે હું આ વાક્યને એ રીતે બોલું, વી કેન ગો ટુ ધેટ રેસ્ટોરન્ટ. હું જયારે કહું છું વી કેન ગો, ઓલ્ડ ઇંગ્લિશમાં લોકો આવી રીતે બોલતા હતા કે વી કેન ગો, પણ સજેશન આપવા માટે મોડર્ન ઇંગ્લિશમાં કુડ નો ઉપયોગ જ થાય છે. એનું કારણ કે હવે જો તમે સજેશન આપવા માટે કેન નો ઉપયોગ કરો, એનો મતલબ એ થાય છે કે તમે સજેશન નથી આપી રહ્યા, તમે હુકમ કરો છો કે આપણે ત્યાં જઈશું ચલો. ના, મોડર્ન ઇંગ્લિશમાં એ જતું રહ્યું છે. હવે તમારે હંમેશા કુડ નો ઉપયોગ કરો. એનું કારણ કે તમે સામેવાળી વ્યક્તિને એ સંભાવના આપો છો, એ સામેવાળી વ્યક્તિને એ ચોઈસ આપો છો કે એના પર છે, જવા માંગે છે કે નથી જવા માંગતા. બરાબર. દાખલા તરીકે આપણે કે વી કુડ ટ્રાય ધીસ વે, રસ્તા પર જઈ રહ્યા છે, બે રસ્તા છે. હું મારા ફ્રેન્ડને કહું છું આપણે આ રસ્તાથી જઈ શકીએ છીએ, એના પર છે કે જવા માંગે કે ના માંગે. આપણે ખાલી સજેશન આપીને છૂટા. ખ્યાલ આવી ગયો. ત્રીજી પોલાઇટ એક્સપ્રેશન ની વાત કરી, જે છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ કરતા હોય યુઝ કુડ ઓર વુડ. જ્યારે પણ મિત્રો ઇંગ્લિશમાં તમે કોઈ વ્યક્તિ જોડે, કોઈ વ્યક્તિને તમે રિક્વેસ્ટ કરવા માંગતા હોય ત્યારે કેન નો ઉપયોગ આવતો જ નથી, કુડ કાં તો વુડ નો ઉપયોગ જ તમે કરી શકો. કેમ કે કેન નો ઉપયોગ કરો તો જેમ આપણે આગળ વાત કરી એ રૂડ થઈ ગયું. તમે એક તો વિનંતી કરો છો અને રૂડલી વાત કરો છો, મારે આ કરવું જ છે. ના, કુડનો ઉપયોગ કરવો નમ્ર છે, કુડનો ઉપયોગ કરવો એક રિસ્પેક્ટેબલ છે. કુડનો ઉપયોગ કરો છો ત્યારે તમે સામેની વ્યક્તિને માન આપો છો. બરાબર. દાખલા તરીકે આપણે કહીએ કુડ યુ બ્રિંગ મી અ વોટર પ્લીઝ, એ એના પર છે કે વોટર લાવે કે ના લાવે. એ વ્યક્તિને હું માન આપું છું, હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મારા માટે વોટર લાવો. આ જ વાક્યને હું વુડ નો ઉપયોગ કરીને આવી રીતે પણ બોલી શકું, વુડ યુ બ્રિંગ મી અ વોટર પ્લીઝ. કેન નો ઉપયોગ આવતો જ નથી, હું એવું ના કહી શકું કુડ યુ, કેન યુ બ્રિંગ મી વોટર પ્લીઝ. ના, એ ગ્રામેટિકલ ખોટું છે. ચોથા એક્સપ્રેશન ની વાત કરીએ, પરમિશન. આસ્કિંગ પરમિશન, જ્યારે આપણે કોઈનાથી પરમિશન માંગીએ, આપણે પ્રશ્ન પૂછીએ પરમિશન નો, ત્યારે કાં તો કુડ કાં તો વુડ નો ઉપયોગ જ કરી શકાય, કેન નો ઉપયોગ ના થાય. કેન નો ઉપયોગ, અગેન સેમ વસ્તુ, કેન નો ઉપયોગ થઈ ગયો કે મારે કરવું જ છે, ના. બરાબર. પરમિશન, જયારે તમે કેન નો ઉપયોગ કરો તો એ મોડર્ન ઇંગ્લિશમાં થઈ ગયું કે તમે પરમિશન તું આપ કે ના આપ, હું તો કરવાનો છું, ના. બરાબર. એ ઇરિસ્પેક્ટફુલ થઈ ગયું. હંમેશા કુડ કાં તો વુડ નો જ ઉપયોગ કરવો પરમિશન કરવા માટે, પરમિશન માંગવા માટે. દાખલા તરીકે હું કહું કુડ આઈ યુઝ યોર લેપટોપ ફોર 3 ડેઝ, શું હું તારા લેપટોપ નો ઉપયોગ 3 દિવસ માટે કરી શકું? તમે પ્રશ્ન પૂછો છો, વિનંતી કરો છો કુડ નો ઉપયોગ. કાં તો હું આ વકીલ આ રીતે પણ બોલું છું, વુડ ઇટ બી ઓકે ઇફ આઈ યુઝ યોર લેપટોપ, શું એ યોગ્ય રહેશે કે હું તારા લેપટોપ નો ઉપયોગ કરું? એટલે વિનંતી અને પ્રશ્ન કરવા માટે, પરમિશન માંગવા માટે તમારે હંમેશા કાં તો કુડ નો કાં તો વુડ નો ઉપયોગ જ કરી શકો. અહીં કેન નો ઉપયોગ આવતો જ નથી. તો મિત્રો, આ હતા કેન અને કુડ ના પોસિબલ ઉપયોગો. મળીએ આગલા એપિસોડમાં કુડ બી, કુડ હેવ, કુડ હેવ બીન ના કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.